નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. એની માટે મેં અહીં 4 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારી લીધા છે. મીડિયમ સાઇઝની સૂકી ડુંગળી લીધી છે, જેને મેં ઝીણી સમારી લીધી છે. અને અહીં 6-7 કળી જેટલું સૂકું લસણ અને નાની 3 મરચી લીધી છે, જેને આપણે ખાણીમાં ખાંડી દઈશું. આ રીતે એને અધકચરા વાટી દઈશું. હવે આપણે વઘારની તૈયારીઓ શરૂ કરી દઈએ. વાસણમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ વેડીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન હિંગ, લસણ મરચાંની જે આપણે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ એડ કરી દઈશું. હવે જે આપણે છીણો કાંદો સમારે તે કાંદો એડ કરી દઈશું. ડુંગળીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સોટે કરી લઈશું. ડુંગળી સોટે થઈ જાય પછી એમાં જે આપણે સમારેલા ટામેટા હતા એ ટામેટા એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. હવે શાકમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હાલ આપણે શાકમાં મીઠું જ એડ કરીશું, બીજા મસાલા નહીં કરીએ. જ્યારે ટામેટું ઓગળવા લાગે પછી જ આપણે બીજા મસાલા એડ કરી લઈશું. હાલ ઢાંકણું બંધ કરી અને એને થોડીવાર ચડવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા સરસ ઓગળવા લાગ્યા છે. હવે મસાલો કરી લઈશું આપણે. આમાં મસાલા માટે મેં 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર બરાબર મિક્સ કરી લઈશું. 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ગોળ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આની અંદર મેં 1/2 બાઉલ રતલામી સેવ લીધી છે. જો તમે ઈચ્છો તો તમે સાદી સેવ જે આવે છે એ પણ લઈ શકો છો. જો તમને સ્પાઇસી પસંદ હોય તો તમે રતલામી સેવ પણ લઈ શકો છો. મેં અહીં 1/2 બાઉલ જેટલી રતલામી સેવ લીધી છે. બરાબર મિક્સ કરી દઈશું. શાકને પ્રોપર મિક્સ કરવા માટે મેં અહીં 1/2 બાઉલ ખાણી લીધું છે. બરાબર મિક્સ કરી લઈશું. હવે શાકનું ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું. 4 મિનિટ પછી જોઈ શકો છો તમે એકદમ શાક ચડીને રેડી થઈ ગયું છે. સ્મેલ પણ બહુ સરસ આવે છે. હવે એમાં ધોયેલી 1 ટેબલ સ્પૂન જેટલી આપણે કોથમીર એડ કરી દઈશું. અને બરાબર બધું મિક્સ કરી દઈશું. તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઇલમાં સેવ ટમેટાનું શાક. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક. જો તમને મારા આ શાકની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.